यस। गुड मॉर्निंग श्री कन्या प्राथमिक विद्यालय कालावड़ धोरण 6 विषय अंग्रेजी। विद्यार्थी मित्रों, आपणे यूनिट 3 सुधी पूर्ण कर्युं अने यूनिट 3 ना वीडियो वारंवार तमने आपी देवामां आव्या। एक दिवसनी अंदर 2 वीडियोस पण तमारे जोवा पड्या, तो ए वस्तु ए हती के तमारे एकम कसोटी वच्चे आवती होवाथी आपणे अभ्यासनो क्रम काम थोड़ु अटकावेलु हतु, अने हवे आपणे एक अभ्यासक्रमने आगळ चलावी रह्या छीए त्यारे आपणे हवे यूनिट 4 तरफ आगळ वधीए। यूनिट 4 होच योर होच। होचनो अर्थ थाय छे घड़ियाळ, એટલે કે ઘડિયાળ, તમારી ઘડિયાળ। તો આની પહેલા પણ આપણે સમય બાબતે એક લેક્ચર ભણી ગયેલા હતા કે સમયની સાથે ચાલવું અને સમય આપણને ઘણું બધું શીખવી જાય છે, એ માટે થઈ આપણને અહીંયા એક સરસ મજાની રાઇમ સ્વરૂપે આપણને સમય છે સમજાવવામાં આવેલો છે। તો જોઈએ આપણને આ રાઇમ્સ શું શીખવે છે। ધ ટાઉન ક્લોક સેઝ 6 o'clock, ધ કિચન ક્લોક સેઝ 8 o'clock, ડેડીઝ વોચ સેઝ 7 o'clock, આઈ હોપ, આઈ વોન, બી લેટ, મમ્મી સેઝ ધેટ 1 ઇઝ પાસ્ટ એન્ડ 1 ઇઝ 1 અવર લેટ, 1 ઇઝ રાઇટ બટ વિચ ઇઝ ઇટ, આઈ રિયલી ડુ નોટ નો। એટલા માટે થાય બાળક છે એ મૂંઝવણમાં છે કે થોડો સમય થાય, અત્યારે તમે આ વસ્તુ ભોગવી જ રહ્યા છો કે જેવા તમે સવારે ઉઠવામાં લેટ થાવ એટલે મમ્મી તરત જગાડી અને કહે કે ચાલ ઉઠી જા, હવે તારું હોમવર્ક આવી ગયું છે, પૂર્ણ કર। ઘણા લોકો તો છે મમ્મીને ઘરના કામમાં પણ હેલ્પ કરી રહ્યા હશે, તો સમયની સાથે સાથે તમે આ બધું કામ કરતા હશો। તો એ જ પ્રમાણે અહીંયા કહેવામાં આવેલું છે ધ ટાઉન ક્લોક સાઇઝ, એટલે કે શહેરની ક્લોક, એટલે કે ઘણી જ વખત તમે શહેરી વિસ્તારમાં જાઓ તો દરેક તાલુકા લેવલનું જે શહેર છે એ શહેરની અંદર તાલુકા શાળા હોય અથવા તો નગર પંચાયત હોય ત્યાં એક મોટી ઘડિયાળ હોય કે જે આખા નગરને એનો સમય સૂચવતી હોય। એ પ્રમાણે અહીંયા ટાઉન ક્લોક એટલે કે નગરની ઘડિયાળ સેઝ એટલે કહે છે 6 o'clock, એટલે કે 6 વાગ્યા નગરની ઘડિયાળ છે, 6 વાગ્યાનો સમય બતાવે છે। તો કિચન ક્લોક સેઝ 8 o'clock, એટલે કે ઘડિયાળ રસોડાની ઘડિયાળ છે તે 8 વાગ્યાનો સમય બતાવે છે। ડેડીઝ વોચ સેઝ, ડેડીઝ એટલે કે પિતાજીની ઘડિયાળ છે, પપ્પાની ઘડિયાળ છે તે 7 વાગ્યાનો સમય બતાવે છે। આઈ હોપ, આઈ વોન્ટ ટુ બી લેટ, એટલે કહે છે કે હું આશા રાખું છું કે હું મોડી નહીં પડું, એટલે કે દરેક વ્યક્તિ પોતાનો સમય છે પોતાના કામ પર પહોંચવા માટે દરેક જગ્યાએ સમય જુએ છે। તો એ સમય એમને જોવા મળ્યો કે નગરની ઘડિયાળ, તો ચિત્રની અંદર તમે જુઓ છો કે રસોડાની બારીની બહારથી એમને નગરની જે ઘડિયાળ છે એ દેખાય છે, એમાં 6 વાગ્યા છે, રસોડાની ઘડિયાળમાં 8 વાગ્યા છે અને પપ્પાની ઘડિયાળમાં 7 વાગ્યા છે, અને મારે જ્યાં પહોંચવું છે ત્યાં હું મોડી પડીશ નહીં, એના માટેની થઈને એ ચિત્રની અંદર રહેલી દીકરી છે એમનો સમય છે નક્કી કરે છે। મમ્મી સેઝ ધેટ 1 ઇઝ પાસ્ટ, મમ્મી કહે છે કે આ બધી ઘડિયાળ છે પાસ્ટ, એટલે તમને ખબર છે કે આપણે ઘડિયાળનું પ્રથમ ચેપ્ટર જ્યારે ગ્રામરની અંદર શીખ્યા હતા પાસ્ટ એટલે વીતી ગયેલો સમય, તો આ બધી ઘડિયાળ છે એક એક વીતી ગયેલો એક એક કલાકનો સમય બતાવે છે। એન્ડ 1 ઇઝ 1 અવર લેટ, નગરની ઘડિયાળ, રસોડાની ઘડિયાળ, પપ્પાની ઘડિયાળ બધી એક એક કલાક પાછળ છે। 1 એન્ડ 1 એ અવર લેટ, એક કલાક, લેટ એટલે મોડી છે। 1 ઇઝ રાઇટ બટ વિચ ઇઝ ઇટ, તો એમની માતાની સાથે વાતચીત કરતા કહે છે કે એક ઘડિયાળ બરાબર છે પરંતુ તે કઈ છે, આઈ રિયલી ડુ નોટ નો, ખરેખર હું તે જાણતી નથી। એમની સામે 3 ઘડિયાળ છે, 3માંથી 1 ઘડિયાળ સાચી છે, તો એ કઈ છે એ હું જાણતી નથી। તો આ રાઇમ્સ દ્વારા આપણે આપણો સમય છે એ આપણે ક્યારે ચૂકી ન જઈએ અને સમયની સાથે એ કેવી રીતે પોતાના કામ પર પહોંચી શકાય એ માટે થઈ આપણે સાચી ઘડિયાળને શોધીશું અને સાચો સમય કઈ છે એ જાણી અને આપણા કાર્ય તરફ આપણે આગળ વધીશું। ત્યાર પછી એક તમને બોક્સ આપવામાં આવેલું છે,
તમારા શિક્ષક નીચેના જેવા પ્રશ્નો પૂછશે અને ચિત્રની મદદથી તમારે તેના જવાબ આપવાના છે. જવાબ છે, તમારે કવિતાના આધારે નીચેના કોઠામાં વિગત ભરવાની છે. વેર ઇઝ ધ મિનિટ હેડ ઇન ડેડીઝ વોચ? કઈ મિનિટ છે એમની પપ્પાની હાથ ઘડિયાળ જે છે, કાંડા ઘડિયાળ છે, એની અંદર કઈ મિનિટ બતાવતી હશે? તો આપણે સમય ચેપ્ટર આગળ શીખી ગયા છીએ. ટાઉન ક્લોક છે એમની અંદર કયો સમય બતાવતું હતું? 6 o'clock. તો તમારે ત્યાં કહેવાનું રહેશે ઓવરહેન્ડ. ઓવરહેન્ડ એટલે કલાક કાંટો, કે જે નાનો કાંટો હોય છે તે ક્યાં હશે? તો ઓવરહેન્ડમાં શોર્ટ હેન્ડ છે 6 ઉપર હશે. ક્યાં હશે? 6 ઉપર. મિનિટ હેન્ડ લોંગ હેન્ડ એટ 12. તો તમને બતાવેલું છે એટ 12 એક એક્ઝામ્પલ આપેલું છે, એ જ પ્રમાણે ટાઉન ક્લોકના બોક્સમાં આન્સર કરો એટ 6. હવે કિચન ક્લોક છે, તો કિચન ક્લોકમાં 8 વાગ્યાનો સમય છે એટ ઓ ક્લોક. તો એટ ઓ ક્લોક માટે આપણે ઓવરહેન્ડ ક્યાં હશે? તો વેર ઇઝ ઓવરહેન્ડ? તો ઓવરહેન્ડ ઇઝ એટ. તો એટ 8 એ રીતે લખવાનું રહેશે. એટી આગળ લખી અને લખો પછી ઈ આઈ ઝી એચ ટી, એટ 8. અને એમનો મિનિટ કાંટો છે એ પણ એટ 12 હશે, કારણ કે પૂર્ણ રીતે 8 વાગ્યા છે. માટે ડેડીઝ વોચ, ડેડીઝ વોચની અંદર વોચમાં ઓવરહેન્ડ એટલે કે કલાક કાંટો છે ક્યાં હશે? તો એમની ઘડિયાળમાં 7 o'clock બજ્યા છે એટલા માટે થઈ, અને 8:07 આવશે, અને મિનિટ હેન્ડમાં 8:12 આવશે. આ રીતે બોક્સ છે કરવાનું હતું. હવે આપણે એક્ટિવિટી 2 જોઈએ. તો જેમ આપણે જોઈએ છીએ કે પહેલા રાઇમ્સ અને ત્યારબાદ સ્ટોરી આપણને આપવામાં આવેલી હોય છે. તો આપણે હવે સ્ટોરી જોઈએ, એની ધ સ્પેરોઝ સિંગ. વિદ્યાર્થી મિત્રો, તમને સ્પેલિંગ આડાઅવળા મોકલાવેલા હોય, ક્યારેક મોબાઈલ સાથે ન હોય એના કારણોસર તમારે ક્યારેક સ્પેલિંગ છે એ પાછળથી મોકલાયેલા હોય, પરંતુ તમે યુનિટ વાઇઝ જ લખજો, એટલી હેલ્પ કરજો જેથી કરીને તમારે પૂછવાનું ન રહી જાય, અને પાકી બુકની અંદર યુનિટ વાઇઝ સ્પેલિંગ લખતા રહેજો, અને ત્યાર પછી જે હોમવર્કના પેજ આપવામાં આવે તે લખજો. કારણ કે જેમ તમને પણ મોબાઈલની તકલીફ પડે છે એમ અમને પણ છે, ક્યારેક સાથે મોબાઈલ હોય છે, ક્યારેક નથી હોતો. તો એના કારણોસર તમને બિલેટેડ લેક્ચર છે પહોંચે છે. તો એના માટે હું તમારી સાથે દિલગીરી અનુભવ છું, સોરી માંગુ છું તમારી પાસેથી, જેથી કરીને તમે જ્યારે તમને લેક્ચર મળે એ પ્રમાણે તમે હોમવર્ક છે સ્પેલિંગની સાથે કમ્બાઈન કરી અને કરતા રહેજો. ધ સ્પેરોઝ સિંગ્સ, અહીંયા તમને સ્ટોરી આપવામાં આવેલી છે. ધ સ્પેરોઝ સિંગ્સ એટલે કે ચકલી છે એમની પાંખો, એ ચકલી છે એ કેવી રીતે ચાલી રહી છે, ઉડી રહી છે, અને એમને પણ અનુભવાતી એ તકલીફોની વિશે અહીંયા બતાવવામાં આવેલું છે. તો અહીંયા સ્વિંગ્સ, સોરી વિંગ્સ નહીં, સ્વિંગ્સ છે જેમની હિંચકો, ચકલીનો હિંચકો. તમે અત્યારે ઘરે રહી અને ઘણી બધી ચકલીઓ સાથે આનંદ માણી રહ્યા હશો, કારણ કે ઘર આંગણામાં ચકલી છે, ઘર આંગણાનું પંખી છે, એટલે આપણી સાથે વારંવાર આવતું જ હશે, તમારી સાથે મળતું જ હશે. તો ચકલીનો હિંચકો કેવો છે એના માટે જોઈએ. તો ખાસ કરીને તમને વાત કરું તો ચકલી છે એ આપણી આજુબાજુમાં જ એમનો માળો બનાવતી હોય છે, એટલા માટે થઈ, અને આપણને વારંવાર ચકલીનું જીવન છે કેવું છે એ જોવા મળતું હોય છે. જોઈએ, ધ ટાઉન ક્લોક ઇન ધ જૂના બજાર ઇઝ વેરી ઓલ્ડ, એટલે કે જૂના બજારનું ટાવર ઘડિયાળ ખૂબ જ જૂનું છે. ધ ટાઉન ક્લોક ઇન ધ જૂના બજાર એ શહેરની બજારનું એક નામ છે, જૂના બજાર. જૂના બજારમાં નગરની ઘડિયાળ છે અને તે ખૂબ જ જૂની છે. ઓલ ધ 3 હેન્ડ્સ ઓફ ધ ક્લોક ક્વોરડ વન ડે, એટલે કે દરેક ઘડિયાળની અંદર 3 કાંટા હોય છે. તો એક દિવસ આ 3 કાંટા છે એ ક્વોરલ એટલે કે ઝઘડિયા. વન ડે એક દિવસ, ઓલ ધ 3 હેન્ડ્સ, 3 હેન્ડ્સ એટલે કે ઘડિયાળના 3 કાંટા, ઓફ ધ ક્લોક કોલર્ડ 3 કાંટા છે અંદરો અંદર ઝઘડે છે. આ એક સ્ટોરી જ છે એટલા માટે આવી રીતે વાતચીત છે. તો થીન હેન્ડ શાઉટેડ, થીન હેડ શાઉટેડ. હવે થીન હેડ એટલે વિદ્યાર્થી મિત્રો તમે જાણી શકો છો કે એકદમ પાતળો કાંટો એટલે સેકન્ડ કાંટો હોય છે. તો એ પાતળો કાંટો છે. આઈ એમ વેરી ફાસ્ટ, કે હું ખૂબ જ ઝડપી છું, કારણ કે સેકન્ડ કાંટો કંઈ સ્થિર હોતો નથી ઘડિયાળની અંદર, એ સતત ચાલતો જ હોય છે, એટલા માટે એ કહે છે આઈ એમ વેરી ફાસ્ટ.
तो लॉन्ग हैंड स्क्रिम्ड, तो मोटा काटाए, लांबो काटो एटले के मोटा काटाए चीस पाड़ी के हूँ पण, बट आई एम नॉट वेरी स्लो, परंतु हूँ पण कहीं धीमो नहीं। द शॉर्ट हैंड एंड नोडेड, तो टकोर करवी, नोडेड एटले के टकोर करवी, नानो काटो छे, टकोर करता कहे छे द थीन हेड साइड, कोने कहे छे, तो के पातळा काटाने, सेकंड काटाने उदेसीने कहे छे। ध शोर्ट हैंड नोडेड, नाना काटाए टकोर करता कहियु, कोने, सेकंड काटाने। यू ऑल रन आफ्टर मी, तमे बधा दोड़ो छो मारा पछी, के जो हूँ आगळ ना चालू ने तो सेकंड काटो के मिनिट काटो दौड़ी सके नहीं, एटला माटे कहे छे यू ऑल रन, तमे बधा दोड़ो छो आफ्टर मी, मारी पाछळ। तो लॉन्ग हेड साइड, मोटा काटाए कह्यु नो आई हेव माय ओन स्पीड, ना मारी पासे मारी पोतानी स्पीड छे, आई हेव मारी पासे, माय ओवन मारी पोतानी स्पीड एटले झड़प, मारी पासे मारी पोतानी झड़प छे, ए नाना काटाने सपोर्ट नथी करतो, एवुं कहे छे के तमे कहो छो के तमे बधा मारी पाछळ दोड़ो छो, तो के ना मारी पासे मारी पोतानी ज झड़प छे। ध शोर्ट हेन्ड साइड नथिंग, अने आ बाबतमां नानो काटो छे, सेकंड काटो छे, ए कई बोलतो नथी। ध थीन हेड टिक टॉक्ड, ए सेकंड काटो छे, पातळो काटो छे, ए शू करे छे, तो ए टिक टॉक एवो अवाज करे छे, एटला माटे થઈ અને ટિક ટોક કરતા બોલે છે। ધ થીન હેન્ડ ટિક ટોક, એ ટિક ટોક અવાજ કરતા બોલ્યો, આઈ એમ યુઝફુલ ઇન સાયન્સ એન્ડ સ્પોર્ટ્સ, કે તમે ભલે એકબીજાની સાથે વાતચીત કરી રહ્યા છો કે મારા વગર તું તોડી ન શકે, મારી પાસે મારી પોતાની ઝડપ છે, પરંતુ સેકન્ડ કાટો કહે છે કે હું ટિકટોક કરું છું કારણ કે આઈ એમ યુઝફુલ, મારો ઉપયોગ થાય છે, ઇન સાયન્સ એન્ડ સ્પોર્ટ્સ, મારો ઉપયોગ થાય છે સાયન્સમાં અને રમતમાં, કે સાયન્સની અંદર કોઈ પણ પ્રયોગ છે થતો હોય તો એ સેકન્ડોના સેકન્ડોના સમયના આધારે થતો હોય છે, કે આટલી સેકન્ડમાં એનું રિઝલ્ટ છે તે મળશે, એટલા માટે થઈને ખાસ કરીને સાયન્ટિસ્ટ લોકો છે, સ્પોર્ટ્સમાં ખેલાડીઓ છે, આટલી સેકન્ડમાં મારે દોડીને પહોંચવાનું છે, આટલી સેકન્ડમાં મારે જીતવાનું છે, એના માટે થઈ અને એમનો ઉપયોગ વધારે થતો હોય છે, એટલે સેકન્ડ કાંટો છે, પહેલાં કંઈ બોલતો નથી પરંતુ પછી કહે છે ધ થીન હેન્ડ ટિકટોક, આઈ એમ યુઝફુલ ઇન સાયન્સ એન્ડ સ્પોર્ટ્સ। તો લોંગ હેન્ડ ટિકટોક, મોટો કાંટો છે, હવે બોલે છે ધ લોંગ હેન્ડ ટિકટોક, આઈ એમ યુઝફુલ, સોરી આઈ એમ ઇમ્પોર્ટન્ટ ફોર ઓલ ધ પીપલ્સ, તો કે હું ઇમ્પોર્ટન્ટ એટલે મહત્વનો છું, ફોર ઓલ ધ પીપલ, બધા જ લોકો માટે, જો એક વ્યક્તિ હોય તો મેન બોલાય, બધા જ માણસો હોય, સ્ત્રી બાળકો પુરુષો બધાનો સમાવેશ થાય, એટલે ઓલ ધ પીપલ, એટલે બધા જ માણસોને, બધા જ લોકોને હું ઉપયોગી છું। નાવ ધ શોર્ટ હેન્ડ્સ વોઝ એંગ્રી, હવે નાનો કાંટો છે, એ ગુસ્સે થાય છે, સ્ટોપ યોર નોઇઝ, તમે બધા બોલતા બંધ થાવો, એટલે કે તમારો અવાજ અટકાવો, તમે બધા બોલતા બંધ થાવો। ધ થીન હેન્ડ ધ લોંગ હેન્ડ ફેલ ડાઉન, તો કહે છે કે લાંબો કાંટો પડી ગયો, થીન હેન્ડ છે, સોરી હી કિક્ડ હાર્ડ, એમણે મોટા નાના કાંટાએ શું કર્યું, હી કિક્ડ હાર્ડ, તેણે એવી લાત મારી, કિક્ડ મારવી એટલે કિક મારવી અથવા તો લાત મારવી, તેણે હાર્ડ એટલે જોરથી, તેણે જોરથી લાત મારી અને કહ્યું ધ થીન હેન્ડ ધ લોંગ હેન્ડ ફેલ ડાઉન, નાનો કાંટો અને સેકન્ડ કાંટો બંને નીચે પડી ગયા। કાનજીભાઈ નોટિસ ધ ફર્સ્ટ, પહેલા કાનજીભાઈએ આ બધું જોયું, કે જ્યારે આ કાંટાઓ પડ્યા ત્યારે પહેલું ધ્યાન કોનું પડ્યું હતું, કાનજીભાઈનું। હી લુકડ અપ ટુ સેટ હિઝ રિસ્ટ વોચ, તેણે, સોરી હી લુકડ અપ, તેણે જોયું, સેટ અપ એટલે કે ઘડિયાળનો સમય ગોઠવવા માટે થઈ, રિસ્ટ વોચ એટલે કાંડા ઘડિયાળમાં, તેણે ઘડિયાળનો સમય ગોઠવવા માટે થઈ અને પોતાની કાંડા ઘડિયાળમાં જોયું। હી ઇન્ફોર્મ ધ મ્યુનિસિપાલિટી, તેમણે
ઇન્ફોર્મડ એટલે કે જણાવ્યું, માહિતી આપી મ્યુનિસિપાલિટીને એટલે કે નગરપાલિકાની ઘડિયાળ હોય માટે નગરપાલિકાવાળાને જાણ કરવી પડે એટલે એમણે એમના કાંડે ઘડિયાળ પર જોઈ અને પછી એમણે નગરપાલિકાને જાણ કર્યું. તો મ્યુનિસિપાલિટી રિપ્લેસ્ડ ઇટ વિથ અ ડિજિટલ ક્લોક. હવે શું થયું કે જે ઘડિયાળ હતી એના કાંટાઓ ઝઘડ્યા, એને કાંટાઓ જુદા પડી ગયા, એટલા માટે એ ઘડિયાળ હવે ત્યાં કામ કરી શકશે નહીં, એટલા માટે થઈ અને તેમણે ત્યાં ડિજિટલ ઘડિયાળ મૂકી દીધી. મ્યુનિસિપલવાળાએ રિપ્લેસ્ડ ઇટ એટલે તેના સ્થાને ઇટ વિથ અ ડિજિટલ ક્લોક, તેના સ્થાને આ ડિજિટલ ક્લોક મૂકવામાં આવી. બટ ધેન અ સ્પેરો વેન્ટ ટુ ધ ચીફ ઓફિસર. પરંતુ પછી શું થયું કે ચકલી છે વેન્ટ એટલે કે ગઈ, ગોનું ભૂતકાળ વેન્ટ, ગઈ ધ ચીફ ઓફિસર, તે ચીફ ઓફિસર પાસે ગઈ, મુખ્ય અધિકારી પાસે ગઈ અને તેણે ફરિયાદ, આઈ કમ્પ્લેન, ઇટ કમ્પ્લેન, તેણે ફરિયાદ કરી. વેર ઇઝ માય સ્વિંગ, મારો હિંચકો ક્યાં છે? વેર સેલ આઈ સીટ, સિંગ એન્ડ પ્લે. તેણે ફરિયાદ કરી, મારો હિંચકો ક્યાં છે, હું ક્યાં બેસીશ, ગાઈશ અને રમીશ, કે જો ટાઉન ક્લોક હતો તો હું ત્યાં બેસતી અને રમતી અને ગાતી, તો હવે હું ક્યાં બેસીશ, ક્યાં ગાઈશ અને ક્યાં રમીશ. એના માટે થઈ અને એમણે ચીફ ઓફિસર ઓફિસરને કમ્પ્લેન કરી કે પહેલાં જે જૂની ઘડિયાળ હતી એ મને ત્યાં મુકાવડાવો. હવે તમને આપવામાં આવેલું છે હેલ્પલાઇન સ્વરૂપે, વોટ ડઝ ધ ટાઉન ક્લોક સે, વેર ઇઝ ધ શોર્ટ હેન્ડ. એટલે આપણે જે આગળનો ચેપ્ટર સમજી ગયા છીએ ગ્રામરનું, એ જ પ્રમાણે કે તમે દરેક સમય છે જુઓ અને એના આધારે તમારા દરેક કાંટાઓ છે એ કઈ રીતે ગોઠવાયેલા હોય એ તમે એમની પ્રોસેસ કરો અને સમજો. એક્ટિવિટી થ્રીની અંદર જોઈએ, જૂથમાં કામ કરો અને વાર્તાના આધારે જોડકા જોડો, તો એ તો તમે આસાનીથી કરી શકવાના છો. શોર્ટ હેન્ડ છે એ શું કહેવા માગે છે? તો શોર્ટ હેન્ડ એટલે એકદમ નાનો કાંટો. એ શું કહે છે? આઈ એમ ઓલ્સો ઇમ્પોર્ટેડ, હું પણ તમારી જેમ જ મહત્વનો છું. લોંગ હેન્ડ છે એ શું કહે છે? તો કે મિનિટ કાંટો છે. તો મિનિટ કાંટો છે એ શું કહે છે? આઈ ક્લોક, મિનિટ કાંટો છે એ એમને જવાબ આપે છે. આપણે આગળની સ્ટોરીને આધારે જોશો એટલે મિનિટ કાંટો છે એમને કહે છે, આઈ એમ સોરી શોર્ટ હેન્ડ આઈ શાઉટેડ સ્ટોપ ધ નોઇઝ, એમનું સેન્ટેન્સ આપેલું છે. પછીની સ્ટોરીમાં જે પેરેગ્રાફમાં આપણા આપવામાં આવેલું છે તે કે નાનો કાંટો છે બધાને બોલતા બંધ કરી દે છે. મોટો કાંટો છે આઈ એમ ઓલ્સો ઇમ્પોર્ટેડ, કે મારું મહત્વ પણ ઓછું નથી. હવે થીન હેન્ડ શું કહે છે? થીન હેન્ડ બોલે છે આઈ રન ફાસ્ટ. સ્પેરો શું કહે છે? સ્પેરો વેર આર ધ હેન્ડ્સ ઓફ ધ ક્લોક. તો સ્પેરો છે એવું કહે છે કે મારો હિંચકો જે બનેલો હતો એ ઘડિયાળ ક્યાં છે? કાનજીભાઈ ધ ક્લોક ઇઝ નોટ વર્કિંગ. કાનજીભાઈ કહે છે કે તે ઘડિયાળ કામ કરતી ન હતી માટે અહીંથી લઈ લેવામાં આવેલી છે. આ આપણે તમારે પાકી બુકની અંદર કંઈ કરવાનું છે, સોરી ટેક્સ્ટ બુકની અંદર કંઈ કરવાનું છે નહીં, પાકી બુકમાં જે હું હોમવર્ક આપું એમાં જ તમારે લખવાનું છે. હવે છે નીચે આપેલા વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવાના છે. ધ સ્પેરો સ્વિંગ એમની વાર્તાને આધારે તમારે સેન્ટેન્સ છે પહેલાં કયું આવેલું છે એ તમે સ્ટોરીને પાઠ્યપુસ્તકને ખોલી અને તમારી રીતે આ સેન્ટેન્સો છે તે ગોઠવજો. ત્યાર પછી તમને એક્ટિવિટી 4 આપવામાં આવેલી છે જેની અંદર તમને ફરીથી ઘડિયાળને આધારિત વાર્તા આપવામાં આવેલી છે, જેમાં સંવાદ આપેલો છે. ખુશી અને ભારતીબેન બંને વાતચીત કરી રહ્યા છે, તો આપણે આમની અંદર જ આ છે તે સમજી લઈએ. તો એક્ટિવિટી 4 છે જેની અંદર તમે બે સંવાદ સમજો કેવી રીતે વાતચીત થાય છે તે. ખુશી સેઝ મમ્મી આઈ વોન્ટ ટુ મેક અ ક્લોક. ખુશી કહે છે વોન્ટ એટલે ઈચ્છું અને વેન્ટ એટલે ગયા. વિદ્યાર્થી મિત્રો સ્પેલિંગ થોડા ધ્યાનથી જોતા રહેજો. ખુશી એમની મમ્મીને કહે છે હું ઈચ્છું છું ટુ મેક અ ક્લોક, એક ઘડિયાળ બનાવવા. વિદ્યાર્થી મિત્રો તમે ઘડિયાળ બનાવી લીધેલી જ હશે ગ્રામર બુકમાં, જ્યારે આપણે ચેપ્ટર શીખેલા હતા ત્યારે તમને ઘડિયાળ બનાવવાની એક્ટિવિટી આપવામાં આવેલી હતી. અહીંયા ફરી એ એક્ટિવિટી સામે આવી છે. ભારતીબેન સેજ ફોર સ્કૂલ પ્રોજેક્ટ. ભારતીબેન એમને કહે છે ફોર એટલે કે માટે, સ્કૂલ પ્રોજેક્ટ એટલે સ્કૂલના પ્રોજેક્ટ માટે તારે બનાવવી છે, એવો એને પ્રશ્ન પૂછે છે. ખુશી સેજ યસ મોમ,
વોટ આર થિંગ્સ વી નીડ. ખુશી એમને જવાબ આપે છે, હા મમ્મી, એમના માટે મારે શું વસ્તુની જરૂર પડશે, અમે શું વસ્તુનો ઉપયોગ કરી શકીશું. ભારતીબેન સેઝ, વી નીડ અ કાર્ડ સીટ એન્ડ સીઝર, વી કેન યુઝ ધ કવર ઓફ એન ઓલ્ડ નોટબુક. એટલે એમની માતા એમને મદદ કરે છે અને કહે છે કે તારે આપણે જરૂર પડશે એક કાર્ડ સીટની, અને પછી કહે છે કે જૂની જે નોટબુક હોય એનું કવર પેજ એટલે કે એમનું ઉપરનું પૂઠું એ આપણે લઈએ અને એના દ્વારા ઘડિયાળ બનાવીશું. ખુશી સાઈઝ, હિયર આર ધ નોટબુક કવર્સ એન્ડ ધ સીઝર, આઈ લાઈક અ સ્ક્વેર ફેસ્ડ ક્લોક. એ કહે છે અહીં રહી નોટબુકનું કવર પેજ અને આ કાતર, સીઝરનો અર્થ થાય છે કાતર. આઈ લાઈક, મને ગમે છે અ સ્ક્વેર, સ્ક્વેર સાઇઝમાં સ્ક્વેર દેખાવ હોય એનો, એવી ઘડિયાળ મને ગમે છે. મેં પણ તમને જ્યારે એક્ટિવિટી આપેલી હતી ત્યારે તમને કહેલું હતું, તમને જે રીતે ગમે એવા આકારમાં તમે બનાવજો. અહીંયા ખુશીને સ્ક્વેરના આકારમાં ઘડિયાળ, સ્ફેસ્ડ એટલે દેખાવવું, કે મને જે ચોરસ દેખાતી હોય ને એવી ઘડિયાળ મારે બનાવવી છે. ભારતીબેન સેઝ ફાઇન. ભારતીબેને કહ્યું સારું, ધેન કટ ધ કાર્ડ ઇન ધ સ્ક્વેર શેપ. તો તું હવે કટ એટલે કે કાપ, ધ કાર્ડ એટલે કાર્ડ સીટને ઇન સ્ક્વેર શેપ એટલે ચોરસ આકારમાં તું એમને કાપ. યુઝ અ સ્કેલ ડિયર, એટલે કહે છે યુઝ એટલે ઉપયોગ કરજે, અ સ્કેલ એટલે માપપટ્ટીનો, ડિયર એટલે વહાલી, બેટા તું માપપટ્ટીનો ઉપયોગ કરજે. ખુશી સાઈઝ, ઓકે મોમ. ખુશી એમને જવાબ આપે છે, ઓકે મોમ. 15 સેન્ટીમીટર ફોર ઈચ સાઈડ, તો કે હું 15 સેન્ટીમીટર દરેક બાજુ 15 સેન્ટીમીટરનું માપ લઉં. સાઈડ એટલે બાજુ, ઈચ એટલે દરેક, દરેક બાજુ માટે 15 સેન્ટીમીટર લઉં. ભારતીબેન સેઝ ધેટ્સ ફાઇન. ભારતીબેને કહ્યું બરાબર. નાવ ડિસાઈડ ધ સેન્ટર ઓફ ધ સ્ક્વેર એન્ડ માર્ક ઇટ વિથ અ પેન્સિલ. નાવ એટલે કે હવે, ડિસાઈડ એટલે નક્કી કર, ધ સેન્ટર ઓફ ધ સ્ક્વેર, સેન્ટર એટલે કે કેન્દ્ર, આખા ચોરસનું મિડલ કેન્દ્ર, વચ્ચેનું કેન્દ્ર નક્કી કર અને એના પર પેન્સિલથી માર્ક કર. ખુશી સાઈઝ, ઓકે, બટ વોટ અબાઉટ ધ હેન્ડ્સ. ખુશી જવાબ આપે છે બરાબર, પરંતુ કાંટાઓ માટે શું કરીશ. હેન્ડ્સનો અર્થ અહીંયા કાંટાઓ છે, ઘડિયાળના કાંટાઓ, કે કાંટાઓ માટે હું શું કરીશ. ભારતીબેન સેઝ યુઝ ધ વોટ વેસ્ટ ડિયર, તો કે તે જે નકામી વસ્તુ હશે એનો આપણે કંઈક ઉપયોગ કરીશું. કટ ધેમ વિથ વન સાઈડ એરો, તો કે જે વેસ્ટ પેપર છે એમાંથી તું વિથ વન સાઈડ એરો, કે જે તીક્ષણ હોય એવો એરો બનાવ. ડોન્ટ ફરગેટ વી નીડ થ્રી હેન્ડ્સ, ભૂલતી નહીં, ડોન્ટ ફરગેટ, ફરગેટ એટલે ભૂલવું, ડોન્ટ ફરગેટ એટલે ભૂલતી નહીં, આપણે ત્રણ જ કાંટાની જરૂર છે. ખુશી સાઈઝ, ઓ યસ મેમા. ખુશી કહે છે કે હા મમ્મી, આઈ નો, હું જાણું છું. અ મિનિટ હેન્ડ એન્ડ અવર હેન્ડ એન્ડ અ સેકન્ડ હેન્ડ, એક મિનિટ કાંટો, એક કલાક કાંટો અને એક સેકન્ડ કાંટો. ભારતીબેન સાઈઝ ધેટ્સ ઇઝ કરેક્ટ. ભારતીબેન કહે છે સાચી વાત છે. ખુશી સાઈઝ, હેન્ડ્સ આર રેડી, કાંટાઓ તૈયાર છે. નાવ ટાઈમ ટુ માર્ક ધ ટાઈમ, કાંટાઓ તો તૈયાર થઈ ગયા પરંતુ હવે ઘડિયાળની અંદર ટાઈમ બતાવવા માટે થઈ, અને હું કેવી રીતે માર્ક કરું એટલે કે નિશાની કરું. ભારતીબેન સેઝ યસ. ભારતીબેન કહે હા. ફર્સ્ટ માર્ક ધ પોઈન્ટ 4, 3, 6, 9 એન્ડ 12. તમારે પણ યાદ રાખવા જેવી વાત છે કે ફર્સ્ટ માર્ક એટલે કે પહેલા માર્ક કોનું કરવાનું, તો કે પહેલા 3, 6, 9 એન્ડ 12, આ ચારેયની જગ્યા નક્કી કરી લેવાની, એમનું પોઈન્ટ કરી લ્યો પહેલા આ ચારે ચાર અંકોને, કારણ કે આપણે છે 12 વાગ્યા સુધીનો જ સમય ઘડિયાળમાં હોય છે, તો બીજી ઘડિયાળના આધારે આપણે પહેલા 3, 6, 9 અને 12ની જે જગ્યા છે એ નક્કી કરી લઈએ. ગુડ, એટલે પછી જે પ્રમાણે કાર્ય કરતી જાય છે એમની દીકરી એના પ્રમાણે કહે છે સરસ. નાવ માર્ક ધ પોઈન્ટ ફોર ધ રેસ્ટ ઓફ ધ નંબર, હવે પછીના જે નંબર આવે છે એમના નંબરનો માર્ક છે, નિશાની છે તે કર. ખુશી સાઈઝ,
વોટ કેન આઈ ડુ કીપ ધ હેન્ડ મૂવિંગ વોટ કેન આઈ ડુ હું કેવી રીતે કરી શકું ધ હેન્ડ મૂવિંગ કાંટાઓને મૂવિંગ એટલે હરતા ફરતા ચાલતા મારે એ કાંટાઓને ચાલતા બતાવવા હોય કે આજે 3 વાગ્યા છે પછી મારે બીજો સમય બતાવવો હોય તો હું એ કાંટાઓને કેવી રીતે ફરતા કરી શકું ખુશી સહી વોટ કેન ભારતીબેન સેઝ ધેટ ઇઝ ગુડ ક્વેશ્ચન તારો પ્રશ્ન સાચો છે યુ ગેસ ફર્સ્ટ તારે એ પહેલા વિચારવું જોઈએ ગેસ એટલે ધારવું જોઈએ નક્કી કરવું જોઈએ ખુશી સેઝ હમ અ પિન અ થોર્ન વોટ એલ્સ તો કે એના માટે થઈ અને હું એક પિન એટલે કે એક ટાંકણીનો ઉપયોગ કરીશ અને એના દ્વારા એક દરેક કાંટાઓને ફેરવીશ એલ્સ એટલે દરેકને મૂવિંગ કરવું એટલે કે હલનચલન કરવા માટે થઈ એનો ઉપયોગ કરીશ ભારતીબેન સ્કેઝ અ સ્ક્રુ ઓલ્સો એક સ્ક્રૂનો પણ તું ઉપયોગ કરી શકે છે ખુશી સેઝ યસ અ સ્ક્રુ ખુશ કહે છે હા એક સ્ક્રૂ ઓ વાવ માય ક્લોક ઇઝ રેડી પછી તે સ્ક્રૂનો ઉપયોગ કરે છે અને એના ઉપર દરેક કાંટાઓને ગોઠવે છે અને દરેક કાંટાઓ સરસ રીતે ફેરવી શકે છે એટલા માટે કહે છે કે મારી ઘડિયાળ હવે રેડી ભારતીબેન સેઝ વેલ ડન ડિયર ખૂબ સરસ બનાવી બેટા નાવ યુ કેન ડેકોરેટ એઝ યુ વિઝ હવે તું તારી ઘડિયાળને ડેકોરેટ એટલે શણગાર એમને સુશોભિત કર એઝ યુ વિઝ જેવું તું ઈચ્છે એ રીતે તું તારી ઘડિયાળને ડેકોરેટિંગ કર ખુશી સેઝ યસ મમ્મા યા મમ્મા હિયર ઇઝ પોએમ ખુશી કહે છે તો હું હવે રાઇમ્સ ગાતા ગાતા આ ડેકોરેટિંગ છે કરીશ આઈ લર્ન્ટ એટ સ્કૂલ હું સ્કૂલે જઈ મારો જ્યારે આ પ્રોજેક્ટ છે એ મૂકીશ ત્યારે હું આ રાઇમ્સ ગાઈશ એના માટે થઈ અને હું હવે લર્ન કરી લઉં પોએમ એટલે કે આ પોએમ છે હું શીખી લઉં લિસન એન્ડ સિંગ વિથ મી તો એમની માતાને કહે છે લિસન એટલે સાંભળ અને ગા વિથ મી મારી સાથે તું સાંભળ અને મારી સાથે ગા ધ ન્યુ કાર્ડ ક્લોક વિથ અ ફ્રેન્ડલી ફેસ મેક અવર હાઉસ અ હેપી પ્લેસ ઇટ ટીક એન્ડ ટોક્સ ટુ યુઝ ઓલ ડે નો મેટર ઇફ વી વર્ક ઓર પ્લે એટલે કહે છે કે ધ ન્યુ કાર્ડ ક્લોક ઘડિયાળમાંથી બનાવેલી કાર્ડમાંથી બનાવેલી ઘડિયાળ વિથ અ ફ્રેન્ડલી ફેસ કે જે મારા મિત્ર જેવો ચહેરો ધરાવે છે મેક અવર હાઉસ મેં એમને ઘર પર બનાવેલી છે અ હેપી પ્લેસ અને બનાવવા તે સ્થળે બનાવી અને મને ખૂબ જ આનંદ થયો છે આઈ ટિક્સ એન્ડ ટોક્સ અને તે સમય પણ બતાવે છે અને વાતચીત પણ કરે છે ટુ યુઝ ઓલ ડે જેને હું રોજ માટે થઈ આપણે ઉપયોગમાં લઈએ છીએ નો મેટર ઇફ કોઈ પણ જાતની અમાર કોઈ બાબતની કચાશ નથી વી વર્ક ઓર પ્લે આપણે એમની સાથે વર્ક કરીશું અને એમની સાથે રમીશું એટલે કે એમનો સમય છે આપણે જાતે સ્ક્રૂમાં એમના કાંટા ફિટ કરેલા છે એટલે હાથની આંગળી દ્વારા એમને ફેરવીશું અને બતાવીશું એટલા માટે કહે છે વી વર્ક ઓર પ્લે આપણે આજે અહીંયા સુધી જ શીખીશું એક્ટિવિટી 5 આપણે નેક્સ્ટ ટાસ્કની અંદર જોઈશું થેન્ક યુ